નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 એસપી અને સીસી જેમાં આપણે વાત કરીએ છીએ સીસીની અંદર ચેપ્ટર નંબર 3 જેનું નામ છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. આગળના વિડીયોની મિત્રો વાત કરીએ તો આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત વિશેની વાત થઈ છે. નોટિસના હેતુઓ વિશે આપણે સમજી ગયા. પરિપત્રનો અર્થ, પરિપત્રના કાર્યો અને પરિપત્રના લક્ષણો, આટલી વસ્તુની મિત્રો વાત કરી ગયા છીએ. હવે આજે આ લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે કે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત શું છે. હવે તફાવત મિત્રો આપણને ત્યારે જ સમજાશે જ્યારે આપણને બંને વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે અલગ અલગ રીતે સમજાઈ ગઈ હશે. અને જો તમને આ વસ્તુ અલગ રીતે સમજાઈ ગઈ છે તો તમને તફાવતમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં પડે મિત્રો. અને 2-3 માર્કની અંદર આ તફાવત છે એ પૂછાઈ પણ શકે છે કે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત જણાવો. 3 માર્કની અંદર હોય તો એમાં 4 પોઈન્ટ આપ્યા છે, આપણે 2 પોઈન્ટ થોડાક આપણી રીતે વધારે એડ કરવાના, એટલે થોડુંક લખાણને આપણે લાંબુ કરવાનું રહેશે. ચલો તો આજે હવે વાત કરીએ છીએ કે તફાવત છે નોટિસ અને પરિપત્ર. સૌથી પહેલી વસ્તુ વાત કરી છે કે નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે. સિમ્પલ વસ્તુ, નોટિસ છે એ કોને સંબોધીને લખવામાં આવે છે, તો કે વ્યક્તિ અથવા સમૂહને લખવામાં આવે છે. તો પરિપત્ર એવું કહે છે કે પરિપત્ર મોટા ભાગે સમૂહને જ સંબોધીને લખવામાં આવે છે. એટલે કે પરિપત્ર છે એ એક કરતાં વધારે વ્યક્તિઓને જ્યારે આપણે કોઈ વસ્તુઓ વિશે વાત કરવાની હોય ત્યારે પરિપત્ર માહિતી જ્યારે વધારે એક કરતાં વધારે વ્યક્તિઓને માહિતી આપવાની વાત થતી હોય ત્યારે આપણે પરિપત્રનો ઉપયોગ કરશું. અને કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને જ્યારે કોઈ વસ્તુ વિશેની વાત કરવાની હોય, કોઈ માહિતી આપવાની હોય ત્યારે આપણે નોટિસનો ઉપયોગ કરશું. તો પહેલો પોઈન્ટ, નોટિસની અંદર વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખાય છે, જ્યારે પરિપત્ર મોટે ભાગે સમૂહને જ સંબોધીને લખાય છે. હવે જે બીજો પોઈન્ટ છે ને, બીજા પોઈન્ટમાંથી આપણને 1 માર્કનો ક્વેશ્ચન નીકળી શકે છે કે નોટિસ છે ને એ કેવો દ્રષ્ટિકોણ ધરાવે છે. તો કે નોટિસ છે ને કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે, એટલે કે ધરાવે છે. તો પરિપત્ર છે એ વહીવટી અને વ્યવહારિક આવો દ્રષ્ટિકોણ ધરાવે છે. આ વહીવટી અને વ્યવહારિક આપણે આગળ પણ વાત થઈ ગઈ છે કે પરિપત્ર છે આ 2 પ્રકારના જે દ્રષ્ટિકોણ છે દ્રષ્ટિકોણ ધરાવે છે. તો આજે ફરી પાછી એ જ વસ્તુની વાત થઈ કે નોટિસ છે કાયદાકીય દ્રષ્ટિકોણ ધરાવે છે અને પરિપત્ર છે એ વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ ધરાવે છે. ત્રીજો પોઈન્ટ છે કે નોટિસ છે ને એ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે. કેવી છે? તો કે દ્વિમાર્ગી, એટલે કે કોઈ વ્યક્તિ છે, કોઈ સપોઝ કે હું છું, તો હું મારી નીચેના વ્યક્તિને નોટિસ લખીશ. અને ઘણીવાર એવું પણ થશે કે મારી નીચેની વ્યક્તિ છે એ સામે પણ મને કોઈ વસ્તુ માટે નોટિસ આપી શકે છે. તો અહીંયા એવું જ કહે છે, એટલે કે કર્મચારીઓ ઉપરી અધિકારીઓને અને ઉપરી અધિકારીઓ કર્મચારીઓને નોટિસ આપી શકે છે. તો ત્રીજો પોઈન્ટ એવું કહે છે કે નોટિસ છે એ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે. હવે દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા એટલે કે, તો કે કર્મચારીઓ એના ઉપરી અધિકારીઓને નોટિસ આપશે અને ઉપરી અધિકારીઓ છે એના કર્મચારીઓને નોટિસ આપશે. સાથે સામે વાત કરે છે કે પરિપત્ર છે એ 1 માર્ગી સંચાર વ્યવસ્થા છે, એટલે કે ઉપરી સંચાલક વર્ગ તેમના દ્વારા તેમના નીચે એના હાથ નીચેના કર્મચારીઓને પાઠવશે, એટલે કે પરિપત્ર આપશે. તો 2 માંથી 2 વસ્તુમાં સ્પષ્ટ થઈ ગયું કે નોટિસ છે એ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે. સાથે સાથે એવું કહે છે કે ઉપરી કર્મચારીઓ છે એના ઉપરી અધિકારીઓને અને ઉપરી અધિકારીઓ તેમના કર્મચારીઓને નોટિસ પાઠવશે. જ્યારે પરિપત્ર છે 1 માર્ગીય સંચાર વ્યવસ્થા છે, એટલે કે ઉપરી સંચાલક છે એના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને પરિપત્ર પાઠવશે. હવે આગળ વાત કરીએ કે જે બાબત માટે નોટિસ આપવી હોય એના માટે પહેલાં પરિપત્ર આપવાનો હોય છે. હવે એક સિમ્પલ વસ્તુ છે કે કોઈ કંપનીની અંદર કર્મચારીઓને કોઈ પ્રકારની નોટિસ બહાર પાડવાની હોય જ્યારે,
તો નોટિસ બહાર પાડ્યા પહેલાં એ લોકોને એક પ્રકારે પરિપત્ર આપવામાં આવશે કે એક સાથે બધાને સમૂહમાં કહી દેવામાં આવશે કે આ દિવસે તમને આ વસ્તુની નોટિસ મળવાની છે. સ્કૂલની વાત કરીએ તો સ્કૂલની અંદર સપોઝ કે શાળામાં વેકેશન પડવાનું હોય તો વેકેશન પડતા પહેલાં એક સાથે બધા વિદ્યાર્થીઓને છે ને આવી રીતના પરિપત્ર મારફતે મળી જશે કે ભાઈ આ તારીખથી વેકેશન પડવાનું છે. અને પછી જે પ્રમાણે જે જે કર્મચારીઓ છે, સ્ટુડન્ટ્સ છે, એ લોકોને જે રીતના વેકેશન આપવાનું હશે એ રીતના બધાને પછી પર્સનલી નોટિસ મળી જશે. તો એ વસ્તુની વાત કરી. સામે કહી છે કે જે બાબત માટે પરિપત્ર પાઠવવાનો હોય તે અંગે નોટિસ પાઠવી શકાય નહીં. એટલે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ આપણે પરિપત્ર પાઠવતા પહેલાં કે અમે આજે તમને આ પ્રકારની નોટિસ આપવાના છીએ. તો એ વસ્તુની વાત છે. 2-3 માર્કની અંદર આ આ જે તફાવત છે, આ તફાવત આપણને પૂછાઈ શકે એવો તફાવત છે. તો તમે એને એકવાર ફરી પાછો રિપીટ કરજો. 4 જ પોઈન્ટ છે અને 4 પોઈન્ટ સેલા છે. હવે ત્યારબાદ વાત કરીએ કે મેમો. મેમોનો અર્થ શું થાય? આપણો જે ચેપ્ટર છે આંતર વિભાગીય પત્ર વ્યવહાર, એની અંદર નોટિસ પ્લસ પરિપત્રની વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ મેમોની વાત કરીએ છીએ. હવે આપણને ખબર જ છે કે આપણે એવું કહેતા હોઈએ કે ટ્રિપલ સવારીની અંદર અમે જાતા હતા અને પોલીસે પકડ્યા અને પોલીસે અમને મેમો ફાડીને આપ્યો. આપણા મગજની અંદર મેમોની વાત આવે એટલે આપણને આ વસ્તુ સીધી દેખાશે કે હા, મેમો આ રીતના હોઈ શકે છે. ચલો તો જોઈએ શું કહે છે મેમોની અંદર. તો કે એવું કહે છે કે સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઊભી થયેલી છે. કેમ? તો કે દાખલા તરીકે ઓફિસે સમયસર નહીં પહોંચાય તો સાહેબ મેમો આપશે. જો તમે કાર્યમાં ભૂલ કરશો તો શેઠ મેમો આપશે. ટૂંકમાં કર્મચારીથી કંઈ ભૂલ થાય તો તેને લેખિતમાં પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે છે તેને લોકો મેમો તરીકે ઓળખે છે. પરંતુ આ વસ્તુ ખોટી છે. કે તમે કોઈક ભૂલ કરો છો અને તમને તમારા કર્મચારી મીન્સ તમારા શેઠ છે તમને કોઈ પ્રકારે નોટિસ પાઠવે છે તો આપણે એવું કહીએ છીએ કે એ નોટિસ પાઠવીને મેમો તરીકે ઓળખવામાં આવે છે. પણ આ ખ્યાલ ખોટો છે. તો સાચી વસ્તુ શું છે? તો કે મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ, નીચે હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર છે. શું કહે છે? કે વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતની જાણકારી આપવા માટેની વાત કરે છે. હવે સમકક્ષ હોદ્દાના લોકો હશે એ પણ મેમો આપી શકે છે અને ઉપરી અધિકારીઓ છે એના નીચેના અધિકારીઓને પણ મેમો પાઠવી શકે છે. હવે આ તો વાત થઈ કે મેમો વિશેની, પણ હવે આપણે આગળ વાત કરીએ કે મેમોની લાક્ષણિકતા શું છે. આપણને ખબર જ છે કે કોઈ પણ વસ્તુ હોય ને એના કંઈક લક્ષણો હોય છે, જે લક્ષણો ઉપરથી આપણને યાદ રહેતું હોય છે. તો વાત કરીએ મેમોની લાક્ષણિકતાઓ. 2 માર્કમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે મેમોની લાક્ષણિકતા સમજાવો. તો સૌથી પહેલો પોઈન્ટ કહે છે કે મેમો વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે. આગળ જ હમણાં વાત થઈ એવી રીતના પહેલો પોઈન્ટ વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે. બીજું, મેમો છે ને ઉપરી અધિકારી દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીઓને પાઠવવામાં આવશે. સેમ પરિપત્ર જેવું કામકાજ છે. કે મેમો છે એ શું કરશે? તો કે ઉપરી અધિકારીઓ જે એના હાથ નીચેના કર્મચારીઓ છે એને મેમો પાઠવશે. ત્યારબાદ વાત કરે છે કે ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને મેમો પાઠવે છે. કોઈ કર્મચારીઓને કોઈ પ્રકારના પોતાના હકની વાત કરવાની હોય કે પોતાના કોઈ સમસ્યાના ઉકેલ માટેની વાત કરવાની હોય તો એ ટાઈમે કર્મચારીઓ છે એ પણ પોતાના ઉપરી અધિકારીઓને મેમો લખી શકે છે. પછી કહે છે કે સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ. આગળ જ આપણે વાત થઈ કે સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ પ્લસ કે જે ઉપરી અધિકારીઓ છે એના હાથ નીચે કામ કરતા અધિકારીઓની વાત કરતા હતા. તો ચોથો પોઈન્ટ આપણને એવું કીધું કે સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ છે એની વાત કરે છે. 5મું વસ્તુ કહે છે કે મેમોનો મુખ્ય હેતુ શું છે? તો કે એનો મુખ્ય હેતુ એ છે કે જેને સંબોધીને લખાયો છે તેને ચોક્કસ બાબતોની યાદ આપવાની વાત કરે છે.
શું કહે છે કે મેમો છે એ તમે જેને ઉદ્દેશીને લખશો ને એને તમે કંઈક ચોક્કસ બાબતોની યાદ આપો છો. એક્ઝામ્પલ તરીકે તમે હેલ્મેટ પહેર્યા વગર તમે ડ્રાઇવિંગ કરો છો અને જો પોલીસ અધિકારી તમને રોકશે અને તમને મેમો આપશે તો એનો મતલબ શું થયો કે એને તમને એક ચોક્કસ હેતુથી સમજાવ્યું છે કે હેલ્મેટ વગર ડ્રાઇવ કરવું નહીં, એના માટે એને તમને મેમો આપ્યો છે. તો કોઈ ચોક્કસ બાબતની યાદ આપવાની વાત કરે છે. પછી કહે છે કે મેમોનું લખાણ છે ને સીધી અને સરળ શૈલીમાં હોવું જોઈએ કે જેથી કરીને સામેવાળી વ્યક્તિને બહુ સીધી અને સરળ ભાષામાં સમજાઈ જાય. તો લખાણ એટલે કે મેમોનું જે લખાણ છે એ સીધી અને સરળ શૈલીમાં હોવું જોઈએ. પછી કહે છે કે મેમોની વિગતો ટૂંકમાં અને મુદ્દાસર હોવી જોઈએ. હવે અહીંયા એવું કીધું કે એક તો ભાષા છે ને તમારે સીધી અને સરળ ભાષા લખવાની, પ્લસ ટૂંકમાં અને મુદ્દાસર લખવાનું, કે તમારે એને ટૂંકમાં એવી રીતે સમજાવી દેવાનું કે એને એ વ્યક્તિ મુદ્દાસર પણ સમજી શકે. એટલે કે વિગતો તમારી ટૂંકમાં હોવી જોઈએ અને મુદ્દાસર હોવી જોઈએ, ટર્ન બાય ટર્ન આવવી જોઈએ, એ વસ્તુની વાત કરે છે. હવે આગળ એમાં એવું કહે છે કે જે કર્મચારીને સંબોધીને મેમો લખાયેલો હોય તેનું નામ, હોદ્દો તથા ખાતાનું નામ વગેરે લખવું જરૂરી છે, તથા મેમો લખનાર એટલે કે જે વ્યક્તિ આપનાર છે એનું નામ, સહી વગેરે જણાવવું જરૂરી છે. હવે આ વાત થઈ મેમો વિશેની, કે મેમોની અંદર મેમોની સાત લાક્ષણિકતા આપી, કે મેમો શું છે, મેમોનો અર્થ આપ્યો. હવે આપણે વાત કરીએ કે મેમો જે છે મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું કંઈક છે. ઘણીવાર બે માર્કના ક્વેશ્ચનની અંદર એવું પૂછાય છે કે મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું દોરીને આ સમજાવો, એટલે કે મેમોનું માળખું તૈયાર કરો. તો જો માળખાને તૈયાર કરવાની વાત કરે તો આપણી ટેક્સ્ટબુકની અંદર આ વસ્તુ આપણને આપી છે તો એ આપણે લખવાની રહેશે. સિમ્પલ વસ્તુ છે. હવે એની અંદર આપણે થોડીક સમજી લઈએ તો કે પહેલાં એવું કહે છે કે કંપનીનું નામ, મેડલની અંદર કંપનીનું નામ લખવાનું રહેશે. પછી વાત કરીએ તો કે એની ડાબી બાજુ પ્રતિ અને રવાના કોના દ્વારા થઈ. પછી એની જમણી બાજુમાં સંદર્ભ નંબર અને તારીખની વાત કરે છે. પછી પ્રતિ અને રવાના, પ્રતિમાં તમે શું લખશો કે જેને તમે મેમો મોકલો છો એને, અને રવાના કોના દ્વારા મેમો આવે છે એની વાત થાય છે. પછી જ આવે છે વિષય. આપણને ખબર જ છે કે ગમે ત્યારે પત્ર વ્યવહાર કરશું તો વિષય વગરનો પત્ર છે એ આપણા માટે નકામો છે. આગળ એના વિશે એને કીધું છે કે તમારે માહિતી લખવાની છે, એટલે 1, 2, 3 એવી રીતના એને લાઈન આપી છે. ત્યારબાદ ફરી પાછા ડાબી બાજુ જોશું તો નકલ રવાના, તો કે ભાઈ આ નકલ બીજા કોને કોને મળશે એની વાત કરે છે. અને જમણી બાજુની સાઈડમાં જે વ્યક્તિ લખે છે એની સાઇન અને એનો હોદ્દો એટલે કે એ વ્યક્તિની પોસ્ટ શું છે એની વાત કરે છે. તો મિત્રો, મેમોની લાક્ષણિકતા, મેમોનો અર્થ, નોટિસ અને પરિપત્રનો તફાવત અને મેમોનું માળખું જે આપણા માટે ઉપયોગી છે. ઇનશોર્ટ એવું કહેવા જાઓ તો આ આખો વિડીયો જે 10 થી 15 મિનિટનો વિડીયો બનશે, આ વિડીયો તમારા માટે ઉપયોગી છે. કારણ કે આમાંથી તમને મેમોનું માળખું પણ તૈયાર કરવાનું રહેશે, મેમોની લાક્ષણિકતા છે, પ્લસ નોટિસ અને પરિપત્રનો તફાવત છે. તો મિત્રો, આ વસ્તુને તમે એકવાર જોવો, સાંભળો, એવું લાગે કે હજી નથી સમજાણું તો ફરી પાછું તમે એને તૈયાર કરો, અને સાથે સાથે આના જે કંઈ પણ પ્રશ્ન જવાબ છે એ તમારે જાતે તૈયાર કરવાના રહેશે. એટલે કે આગળ આપણે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન જવાબ આપ્યા છે અને આપણે એ રીતના એ વસ્તુને તૈયાર કરતા રહેશું. અને બાકી જે કંઈ પણ હોમવર્ક આપવાનું હશે એ હોમવર્ક હું તમને ટાઈમે ટાઈમે આપી દઈશ. ઓકે મિત્રો, થેન્ક યુ.